વાત હીરાના વેપારીના ઉઠામણાની. મુંબઈમાં વધુ એક હીરાના વેપારીનું ઉઠામણું થયું છે. 13 કરોડનું ઉઠામણું થયું હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. સુરત મુંબઈના હીરાના વેપારીઓનું પેમેન્ટ ફસાયું હતું ત્યારે ડાયમંડ માર્કેટમાં ચિંતાના વાદળ ઘેરાઈ રહ્યા છે. આઈપીએલના સટ્ટામાં વેપારી મોટી રકમ હારી ગયાની ચર્ચા થઈ રહી છે અને હીરાનો વેપારી મૂળ બોટાદનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે ચેતન પટેલ. ચેતન, શું છે વધુ વિગત આ મુદ્દે? જી, ખાસ કરીને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ મૂળ બોટાદનો જે વેપારી છે તે છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં હીરાનો વેપાર કરતો હતો અને તેને પોતાના અન્ય જે વેપારીઓ છે તેમાં વિશ્વાસ કેળવી લીધો હતો અને છેલ્લા કેટલાય સમયથી મુંબઈ તથા સુરતના જે વેપારીઓ છે તેની પાસેથી માલ ખરીદતો હતો. જો કે છેલ્લા એક વર્ષથી આ માલ ખરીદી લીધો હતો અને ત્યારબાદ એકાએક ગુમ થઈ ગયો હતો, જેને કારણે વેપારીઓ દોડતા થઈ ગયા હતા. ખાસ કરીને સુરત અને મુંબઈના વેપારીઓની વાત કરીએ તો સોળ જેટલા વેપારીઓના રૂપિયા 13 કરોડ જેટલી માલબત રકમ ફસાઈ છે, જેને કારણે હાલ વેપારીઓમાં ચિંતાના વાદળ ફેલાયા છે. હાલ જે રીતે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત કરી છે તે મુજબ હાલ આ જે વેપારી ગુમ થયો છે તેનો કોન્ટેક્ટ સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને વેપારીઓને બાંયધરી આપવામાં આવી છે કે તેમના જે રૂપિયા ફસાયા છે તેઓ બહાર કાઢવામાં મદદરૂપ બનશે. જી જી, આભાર આપનો. તો વેપારીના ઉઠામણાના સમાચાર મળી રહ્યા છે. હીરાના વેપારીએ 13 કરોડ જેટલી મોટી રકમનું ઉઠામણું કર્યું છે.